લોકશાહીના પર્વમાં બે કરોડ ઓગણચાલીસ લાખ છોતેર હજાર છસો ને સિત્તેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

પોતપોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ ઓગણીસ જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની પણ આપણે વાત કરીશું કયા કયા જિલ્લાઓની અંદર કયા દિગ્ગજો આજે ચૂંટણી મેદાને છે કોના કોના ભાવિ આજે વીએમમાં સીલ થવાના છે એ તમામ સમાચાર લઈને ઝી ચોવીસ કલાક આવ્યું છે ઇલેક્શનની તમામે તમામ સૌથી પહેલી ખબર માત્ર ને માત્ર ઝી ચોવીસ કલાક પર આપણે જણાવી દઈએ જિલ્લાની પાંચ બેઠક જામનગર જિલ્લાની પાંચ બેઠક દેવભૂમિ દ્વારકાની બે બેઠક તો પોરબંદર જિલ્લાની બે બેઠક જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓમાં આજે મતદાન થવાનું છે હવે આપ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવા જઈ રહ્યું છે કયા ઉમેદવારો મેદાને છે પ્રથમ તબક્કાનું મતદાન વરાછા બેઠકથી કુમાર કાનાણી મેદાને છે તો અલ્પેશ છે બેઠક બેઠકથી તેઓ ચૂંટણી જંગમાં છે હરસંઘવી ગૃહ રાજ્યમંત્રી મજુરા થી ચૂંટણી લડી રહ્યા છે કતારગામથી ભાજપ માંથી વિનુ મોરડિયા તેઓ ફરી એકવાર ચૂંટણી જંગમાં છે તેમની સામે ગોપાલ ઇટાલિયા કતારગામથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે આ છે કે તો આજે દિવસભર ઝી ચોવીસ કલાક ચૂંટણીની તમામ ખબરો આપણા સુધી પહોંચાડી રહ્યા છે વહેલી સવાર અને સવારથી જ અમારા તમામ સહયોગીઓ પણ અમારી સાથે જોડાયા છે અલગ અલગ જગ્યાઓ પર જે ઓગણીસ જિલ્લામાં ચૂંટણી થવાની છે મતદાન થવાનું છે તે તમામ જગ્યા પર જઈશું અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન રવિ ગૌરવ પટેલ સાથે જોડાયા છે ઉદય રંજન આપ તમામની સાથે કરીશું વાત સૌથી પહેલા ચેતન આપની પાસે આવીએ છીએ આજે કાટે કીટક્કર જોવા મળશે મતદાન થવા જઈ રહ્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે જી ચોવીસ કલાક પણ અપીલ કરી રહ્યું છે કેવો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે આ જી બિલકુલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનો જે મતદાનની પ્રક્રિયા છે તે આજે કરવામાં આવશે ખાસ કરીને નેવ્યાસી જેટલી જે બેઠક છે તેમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગુજરાતી જો વાત કરીએ તો સુરત એપી સેન્ટર બની ગયું છે ત્યારે ભાજપના તમામ જે નેતાઓ છે તેની નજર આ મતદાન ઉપર રહેશે કારણ કે ખાસ કરીને જે પાટીદાર ગઢ છે જ્યાં ભાજપનું વર્ષોથી ગઢ રહેલું છે આ ગઢ યથાવત રહે અને પોતાનું વર્ચસ્વ યથાવત રહે તે માટે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે ગત જે રીતે રાત્રિ દરમિયાન કતલની રાત હતી ખાટલા બેઠકો થઈ હતી જે વિવિધ જે પ્રમુખો છે તેમની સાથે વાટાઘાટો કરવામાં આવી હતી ક્યાંક ક્યાંક જે વરાછા કામરેજ કતારગામ કરંજ આ સમગ્ર જે બેઠક છે તે પાટીદારનો ગઢ માનવામાં આવે છે પાટીદાર ગઢમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પગપેસરો કર્યો છે ખાસ કરીને પાસના કન્વીનર અલ્પેશ કથરિયાને આમ આદમી પાર્ટી દ્વારા વરાછા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે આ છાની જે બેઠક છે તે કાંટાની ટક્કર કહી શકાય કારણ કે તેમની સામે ભાજપે ફરીથી કુમારકાનાની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કાકા ભત્રીજા વચ્ચે સીધો સીધો જંગ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક બંને જે ઉમેદવારો છે તે જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે મોડી રાતની જો વાત કરીએ તો મોડી રાતે ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી આ બંને દ્વારા ગ્રુપ મીટિંગ અને ખાટલા બેઠકો પણ થઈ હતી ખાસ કરીને સોસાયટીના જે પ્રમુખો છે તેને મનાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો

પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે આ સોળ બેઠકો ઉપર અંદાજીત છેતાલીસ લાખ જેટલા જે મતદારો છે તે પોતાનું મતદાન કરશે સૌથી મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાત જે હબ રહ્યું છે ચૂંટણી માટે તેમાં વાંસદામાં પણ જે રીતે મોડી રાતે ભાજપના ઉમેદવાર